नमस्कार विद्यार्थी मित्रों, एसवाय बीकॉम में सेमेस्टर 3 में टैक्सेशन में आज आप मकान मिलकत की आवक की समझूती मेळवीशुं। मकान मिलकत की आवक एटले शुं? आवकवेरा की कलम 22 मुजब मकान मिलकत ना मालिके ते मिलकत ना वार्षिक मूल्य पर वेरो भरवो पड़े छे। जे व्यक्ति ना नामे मकान मिलकतो कायदेसर नोंधायेली होय ते व्यक्ति आवकवेरो चूकवा माटे जवाबदार। एटले के आपणे जाणीए छीए के मकान मिलकतनो जे मालिक होय ए मालिके मकान मिलकतना वार्षिक मूल्य पर टैक्स एटले के वेरो भरवो पड़े छे, बराबर। एनो मालिक एटले कोण मकान मिलकतनो? तो जे व्यक्तिना नामे ते मकान मिलकतो कायदेसर नोंधायेली होय ते व्यक्ति, बराबर। हवे आप जे वेरो छे साना पर भरवो पड़े? मकान मिलकतना वार्षिक मूल्य पर। हवे वात करीए के मकान मिलकतनुं वार्षिक मूल्य एटले शुं? वार्षिक मूल्यनो अर्थ मकान मिलकतनु वार्षिक मूल्य एटले जो मकान भाड़े आपवामां आवे तो वर्ष दरमियान तेनुं वाजबी रीते जे भाड़ू उपजी सके ते रकम। टूंकमां कहीए तो जे आवक करपात्र छे ते खरेखर मळेलुं भाड़ू नहीं परंतु मकान मिलकतनु वार्षिक मूल्य छे। वार्षिक मूल्य एटले शुं? के जो आ मकान भाड़े आपवामां आवे तो आखा वर्ष दरमियान तेनुं वाजबी रीते आटलू भाड़ू उपजी सके एम छे तो ए रकम एने मकान मिलकतनु वार्षिक मूल्य कहेवाय। अने मकान मिलकत पर जे वेरो भरवो पड़े ए आ वार्षिक मूल्य उपर भरवो पड़े। खरेखर केटलू भाड़ू मळ्युं नथी मळ्युं ए जोवामां नथी आवतुं, बराबर। मकान मिलकतनु वार्षिक मूल्य केटलू छे ए ध्यानमां लेवामां आवे छे। मकान मिलकतनी करपात्र आवकनी गणतरीनुं पत्रक। विद्यार्थी मित्रों, मकान मिलकतनो जे मालिक छे ए मालिके एनी पासे जेटला पण मकानो होय ए मकान उपर वेरो भरवो पड़े छे। हवे वेरो भरवा माटे एनी गणतरी करवी पड़े, बराबर। तो ए गणतरीनुं पत्रक तैयार करवुं पड़े। ए पत्रक कई रीते तैयार थाय एनी आपणे वात करीए। आ जे पत्रक छे सौ प्रथम ए भाड़े आपेल मकाननुं छे, एटले के कोई व्यक्तिनुं पासे वधारेनुं मकान छे के जेमां ए पोते रहेतो नथी, बीजा कोईने भाड़े मकान आपे छे। तो भाड़े आपेलुं मकान माटे एनी करपात्र आवकनी गणतरी कई रीते थशे? तो एनुं आ पत्रक छे, बराबर। जो विद्यार्थी मित्रो, आ पत्रकमां विगतनी रकम विगतनी कॉलम छे अने रकमनी कॉलम छे। ત્યારબાદ વિગતની કોલમમાં તમે જુઓ તો ચાર સ્ટેપ આપેલા છે, સ્ટેપ એક, સ્ટેપ બે, સ્ટેપ ત્રણ અને સ્ટેપ ચાર। આપણે એક પછી એક સ્ટેપની સમજૂતી મેળવીએ। સૌ પ્રથમ સ્ટેપ એક છે મ્યુનિસિપલ આકારણી અથવા વ્યાજબી ભાડ, આ બે પૈકી વધુ રકમ પરંતુ સ્ટાન્ડર્ડ રેન્ટથી વધુ નહીં। એટલે કે સ્ટેપ વનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ મકાનનું મ્યુનિસિપલ આકારણી કેટલી છે, બરાબર, અથવા વ્યાજબી ભાડું કેટલું છે, આ બેની સરખામણી કરવાની। સાની સાની સરખામણી કરવાની? મ્યુનિસિપલ આકારણી અને વ્યાજબી ભાડું, આ બે પૈકી વધુ રકમ, પરંતુ આ રકમ સ્ટાન્ડર્ડ રેન્ટ કરતાં વધવી જોઈએ નહીં, બરાબર। તો આ જે છે એને સ્ટેપ એકની રકમ કહેવાશે। ત્યારબાદ સ્ટેપ બે, મળવાપાત્ર વાર્ષિક ભાડું, એટલે કે જો આ મકાન ભાડે આપવામાં આવે તો આખા વર્ષ દરમિયાન એમ કેટલું ભાડું મળવાપાત્ર છે એ જોવામાં આવે છે। હવે એમાંથી વસૂલ ન થઈ શકે તેવું ભાડું બાદ કરવાનું હોય છે, બરાબર। અને ભાડુઆતની સગવડના ખર્ચા, જો મકાન માલિકે ભાડુઆતની સગવડ માટે કોઈ ખર્ચા કર્યા હોય તો એ ખર્ચા પણ આ બીજા સ્ટેપમાંથી બાદ થાય છે, બરાબર। તો આ રીતે આપણને બીજા સ્ટેપની રકમ મળશે। તો આ સ્ટેપ એક અને બે સ્ટેપની રકમ સુધાઈ ગઈ। ત્યાર પછી આપણે જોઈએ સ્ટેપ ત્રણ। સ્ટેપ ત્રણ એટલે શું? તો સ્ટેપ એક અને સ્ટેપ બે પૈકી જે વધુ રકમ છે, આપણે ઉપર સ્ટેપ એક અને સ્ટેપ બે જોઈ ગયા ને, એ બે માંથી વધારે શું છે, એ વધારાની રકમ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ સ્ટેપ ચાર ઉપર। તો એમાં સ્ટેપ ત્રણ મુજબની કિંમત લખવામાં આવે છે અને એમાંથી બે એમાંથી વેકેન્સી સમયનું જે ભાડું છે એ બાદ કરવામાં આવે છે। વેકેન્સી સમયનું ભાડું એટલે શું? વેકેન્સી સમયનું ભાડું એટલે મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું। આ મકાન કેટલો મહિના
મહિના ખાલી રહ્યો છે, કેટલો સમય ખાલી રહ્યો છે આખા વર્ષમાંથી. બરાબર, માની લો કે કોઈ મકાનમાં ભાડુઆત રહે છે, પણ એ 12 માંથી 10 મહિના રહે છે અને બાકીના 2 મહિના છોડીને જતો રહે, તો 2 મહિના મકાન ખાલી રહે. તો એ ખાલી રહેવાનો જે સમય છે એને વેકેન્સી સમય કહેવાય. તો વેકેન્સી સમયનું ભાડું સ્ટેપ 4 માંથી બાદ કરવાનું છે. આટલું કરશું એટલે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળી આવશે. બરાબર, ત્યારબાદ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી સ્થાનિક કરવેરા બાદ કરવાનો, ટેક્સ બાદ કરવાનો છે. બરાબર, પણ અગત્યની વાત એ છે કે આ સ્થાનિક કરવેરા કોણે ચૂકવેલા હોવા જોઈએ? મકાન માલિકે. બરાબર, ખરેખર ચૂકવેલા હોવા જોઈએ. ચૂકવવાના બાકી હોય તો એ બાદ થશે નહીં. જો મકાન માલિકે ખરેખર ચૂકવેલા હશે તો જ એ કરવેરા બાદ થશે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ભાડુઆતે જો કરવેરા ચૂકવ્યા હોય તો એ બાદ થશે નહીં. ફક્ત મકાન માલિકે ખરેખર ચૂકવેલા કરવેરા હશે એ જ બાદ થશે. બરાબર, તો ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આ કરવેરા બાદ કરીએ એટલે આપણને મકાન મિલકતનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળી આવશે. ત્યારબાદ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ખાસ કપાતો બાદ કરવાની છે. 3 પ્રકારની ખાસ કપાતો આવશે. સૌ પ્રથમ નંબર 1 છે પ્રમાણિત કપાત, એને આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ કહીએ. એ 30%. બરાબર, મકાન મિલકતનું જે કંઈ પણ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય હોય એ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે પ્રમાણિત કપાત બાદ કરવાની હોય છે. ત્યારબાદ છે મકાન બાંધકામની લોનનું વ્યાજ. મકાન બાંધકામ માટે જે લોન લીધી હોય એ લોનનું વ્યાજ પણ અમુક નિયમોને આધીન રહીને બાદ મળે છે. અને 3 નંબરનો મુદ્દો છે મૂડીકૃત લોનનું વ્યાજ. બરાબર, એનો 5મો ભાગ જે છે એ બાદ મળે. એના પણ અમુક નિયમો છે જે પછી આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું. તો આ રીતે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી 3 પ્રકારની ખાસ કપાતો આપણે બાદ કરી એટલે આપણને મકાન મિલકતની કરપાત્ર આવક મળે. તો આ જે પત્રક થયું કોના માટેનું છે? ભાડે આપેલ મકાન. બરાબર, જો કોઈ મકાન આપણે ભાડે આપ્યું હોય તો ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક શોધવા માટે આ રીતે 4 સ્ટેપમાં ગણતરી થશે. ત્યારબાદ બીજું મકાન છે ધારણા મુજબ ભાડે આપેલ મકાન. ધારણા મુજબ ભાડે આપેલ મકાન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ધારણા મુજબ ભાડે આપેલ મકાન એટલે માની લો કે કોઈ મકાન મિલકતના માલિક પાસે રહેઠાણના 2 મકાનો છે. બરાબર, જેમાંથી 1 મકાનમાં એ પોતે રહે છે. તો જે મકાનમાં પોતે રહે છે એને સ્વરહેઠાણનું મકાન ગણીશું અને જે મકાન બીજું છે એને ધારણા મુજબ ભાડે આપેલ મકાન ગણી લેવામાં આવે. એટલે કે એ મકાન ભાડે આપેલ છે એવી ધારણા કરવામાં આવે છે. બરાબર, ધારણા મુજબ ભાડે આપેલ મકાન હોય તો એની ગણતરી કઈ રીતે થશે એની આપણે વાત કરીએ. તો એની પણ ગણતરી આપણે અગાઉ જોઈ ગયા એ જ રીતે ભાડે આપેલ મકાનના જેવી જ છે. પણ ભાડે આપેલ મકાનમાં આપણે 4 સ્ટેપ લીધા હતા. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4. બરાબર, જે મકાન ધારણા મુજબ ભાડે આપેલ છે એમાં 4 સ્ટેપ નહીં આવશે, 1 જ સ્ટેપ આવશે. ખાલી સ્ટેપ પહેલું, બરાબર, પ્રથમ સ્ટેપ જ લઈ લેવાનું, એ જ એ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાશે. જુઓ એ લખ્યું જ છે, સ્ટેપ 1 મ્યુનિસિપલ આકારણી અથવા વ્યાજબી ભાડો, 2 પૈકી વધુ રકમ પરંતુ સ્ટાન્ડર્ડ રેટથી વધુ નહીં. બરાબર, આ તમારો સ્ટેપ 1નો જે જવાબ છે એ જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાશે. બરાબર, અને બાકીની પછી ગણતરી તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, ટૂંકમાં ભાડે આપેલ મકાન અને ધારણા મુજબ ભાડે આપેલ મકાનની ગણતરીમાં ડિફરન્સ શું છે? તો ભાડે આપેલ મકાનમાં 4 સ્ટેપ આવે, સ્ટેપ 1, 2, 3 અને 4. જ્યારે ધારણા મુજબ ભાડે આપેલ મકાનમાં માત્ર સ્ટેપ 1 જ આવે. બરાબર, સ્ટેપ 1નો જવાબ જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાય. ત્યારબાદ ત્રીજું મકાન છે અંગત રહેઠાણનું મકાન. અંગત રહેઠાણનું મકાન એટલે એને સ્વ વપરાશનું મકાન પણ કહેવાય, સ્વ વપરાશ અથવા તો સ્વ રહેઠાણનું મકાન. બરાબર, જે મકાનમાં કરદાતા પોતે રહેતા હોય તેવા મકાનને અંગત રહેઠાણનું મકાન કહેવામાં આવે છે. બરાબર, સ્વ રહેઠાણનું મકાન.
मकान कहवाई। हवे आवा अंगत रहेठाणना मकान माटे एनी करपात्र आवकनी गणतरी कई रीते थाय, तो आमा एक वस्तु याद राखवानी विद्यार्थी मित्रों, एक पण स्टेप लखवानी जरूर नथी, आमां सीधू चोखा वार्षिक मूल्यथी ज आपणे गणतरी शुरू करवानी। तो आवा मकानमां चोखू वार्षिक मूल्य शून्य धारी लेवू। कया मकानमां? जे मकानमां उपयोग अंगत रहेठाण के स्ववपराश माटे थतो होय तेम। अने त्यारबाद એમાંથી ખાસ કપાતો બાદ થશે। બે પ્રકારની ખાસ કપાતો બાદ કરી નાખવાની, મકાન બાંધકામની લોનનું વ્યાજ, એના અમુક નિયમો છે, અને મૂળીકૃત લોનનું વ્યાજ, એનો પાંચમો ભાગ, એના પણ અમુક નિયમો છે, બરાબર। તો આ રીતે બાદ કરીએ આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી, એટલે આપણને મકાન મિલકતની કરપાત્ર આવક મળી આવશે। હવે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી જે બાદ મળતી રકમો છે એની આપણે વાત કરીએ, તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી ત્રણ પ્રકારની ખાસ કપાતો બાદ મળે, બરાબર। આપણે ત્રણે ત્રણની વિગતવાર ચર્ચા કરીએ। નંબર એક, ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% જેટલી રકમ સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે પ્રમાણિત કપાત તરીકે બાદ મળે, એટલે કે જે તે મકાન મિલકતનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું છે, જે પણ રકમ આવી હોય એના 30% રકમ બાદ થશે। નંબર બે, ઉછીની લીધેલી મૂડી એટલે કે ઉછીની લીધેલી લોન જે છે એ લોનનું વ્યાજ પણ કપાત તરીકે બાદ મળે। લોનનું વ્યાજ ચૂકવેલું હોય, ચૂકવવાનું બાકી હોય તો પણ બાદ મળે, પણ એના માટે એક નિયમ યાદ રાખો વિદ્યાર્થીઓ, તારીખ 1/4/1999 પહેલા લોન લીધી હોય તો વધારેમાં વધારે 30,000 રૂપિયા સુધીનું જ લોનનું વ્યાજ બાદ મળે। તારીખ 1/4/1999 પછી લોન લીધી હોય તો વધારેમાં વધારે 2,00,000 રૂપિયા સુધીનું લોનનું વ્યાજ બાદ મળે, બરાબર। એટલે અહીં તારીખ યાદ રાખવાની ખાસ જરૂર છે। બીજી વસ્તુ કે આ જે લોન છે ફક્ત નીચે જણાવેલા 4 હેતુ માટે લીધી હોય તો જ એ લોનનું વ્યાજ બાદ મળે, બરાબર। કયા કયા 4 હેતુ? મકાન મિલકત ખરીદવા, મકાન મિલકત બંધાવવા, મકાન મિલકતનું સમારકામ કરવા અને મકાન મિલકતનું પુનઃ બાંધકામ કરવા, બરાબર। એટલે આ 4 હેતુ માટે લોન લીધી હોય તો જ એનું વ્યાજ બાદ મળે। નંબર 3, મકાનના બાંધકામ માટેની મૂડીકૃત લોનના વ્યાજની 1/5 રકમ પણ કપાત તરીકે બાદ મળે। હવે મૂડીકૃત લોનનું વ્યાજ એટલે શું, તો એ પણ સમજી લેવાની જરૂર છે। ખાસ હેતુ માટે લોન લીધા તારીખથી બાંધકામ જે વર્ષમાં પૂરું થયું હોય તે પહેલાંની 31 માર્ચ સુધીનું જે વ્યાજ છે એને મૂડીકૃત વ્યાજ ગણાય, અને તે વ્યાજ બાંધકામ પૂરું થયા સહિતના 5 વર્ષમાં સરખે ભાગે બાદ મળે છે, બરાબર। એટલે ટૂંકમાં મકાન બાંધકામ જે વર્ષમાં પૂરું થયું હોય તેની અગાઉના 5 વર્ષ સુધીનું જે વ્યાજ છે એને મૂડીકૃત વ્યાજ કહેવાય, બરાબર। એટલા માટે એને એ રકમ જે છે એને 5 ટુકડામાં વહેંચી નાખવામાં આવે, બરાબર। દર વર્ષે 1/5 ભાગ બાદ મળે, આ રીતે દર વર્ષે 1/5 રકમ બાદ કરવામાં આવે છે। આ ત્રણે ત્રણ પ્રકારની ખાસ કપાતો બાદ કરવાની, બરાબર। કઈ કઈ? ત્રણ, સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે પ્રમાણિત કપાત, નંબર 2 લોનનું વ્યાજ, અને નંબર 3 મૂડીકૃત વ્યાજ। આ 3 રકમો બાદ કરે અને જે રકમ વધે એ મકાન મિલકતની કર પાત્ર આવક ગણાય। ઘણી વખત મકાન મિલકતનો જે માલિક છે એની પાસે અંગત રહેઠાણના 1 કરતા વધારે મકાન હોય છે, તો એનું શું કરવાનું, તો એની વાત કરી છે। જો અંગત રહેઠાણના 1 કરતા વધારે મકાનો હોય તો એસએસસીની ઈચ્છા, એસએસસી એટલે કરદાતા, કર ભરનાર, એસએસસીની ઈચ્છા મુજબ ગમે તે 1 મકાનને સ્વરહેઠાણનું ગણીને તેનું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાય, અને બીજા મકાનો ભાડે આપેલ છે એવી ધારણા કરવી અને તે મુજબ તેનું મૂલ્ય શોધવું। આ વિડીયો તૈયાર કરવા માટે બીએસ શાહ પ્રકાશન અમદાવાદનું એસવાય બીકોમ સેમેસ્ટર 3 નું કરવેરા પરિચય 1 નામના રેફરન્સ બુકનો ઉપયોગ કર્યો છે।